અને હવે અન્ય મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે સુરતમાં સાણિયા હેમા તથા અન્ય વિસ્તારો કે જ્યાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કમર્શિયલની વાત કરવામાં આવી રહી છે અને જેને લઈને ગ્રામજનોનો વિરોધ છે રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અનેક રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી અને પરવાનગી આપી હોવાનો પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીના કારણે અહીંયા મુશ્કેલી થઈ રહી છે અને કોસ્માડા ગામ તથા સાણિયા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉપરાંત રેસિડેન્શિયલ ઝોનમાં શાળા અને હોસ્પિટલો પણ છે અને ત્યાં પ્લોટિંગને લઈને આ વિરોધ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રદૂષણ વધારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલ છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન કેવી રીતે આવી શકે ત્યારે અમને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ નું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકાર માંથી પરમિશન છે પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એમની એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ છતાં પણ બિલ્ડરનો દુરુપયોગ કરે છે અહીંયા અમારા ગ્રામજનો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે અમારા કોસવાડા છેડછા જેવા ગામો જે રહેણાંક ઝોનમાં આવેલ હોય અને સુડા ભવન તરફથી અહીંયા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ સાઇલેન્ડ ના નામે એટલે કે કોટેજ ના નામે અહીંયાથી પરવાનગી આપવામાં આવે છે જેને ન આપવા માટે અમે અહીંયાથી રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આ તમારા જીડીસીના નિયમ મુજબ અહીંયા તમે જે આપો છો એનું અર્થઘટન બીજી રીતે થાય છે અને બિલ્ડરો એને બીજી રીતે એને ડેવલપ કરીને ભાગી જાય છે